Hello everyone, myself Dr. Yogesh Bhola and my qualification is MSc, PhD, CSIR NET and GSET. Today I discuss about polymer chemistry. What is polymer chemistry? Poly means many and mer means part, like many parts. So, શું સિમ્પલ સમજાવવું હોય તો શું સમજાવી શકીએ પોલિમરમાં? તો કે જે કોઈ પણ રિએક્ટન્ટ અથવા મોનોમર, પોલિમરની લેંગ્વેજ પ્રમાણે કેવું હોય તો મોનોમર, એ શેમાં કન્વર્ટ કરશે? તો કે પોલિમર. મોનોમર કોને કહેવામાં આવે? તો કે સિમ્પલ જે કોઈ પણ રિએક્ટન્ટ તરીકે લઈએ છે એને મોનોમર કહીએ છે. એ શેમાં કન્વર્ટ કરશે? પોલિમર એટલે કે બે અથવા બે કરતા વધારે અથવા 25 એમાં ઓલિગો પોલિમરાઇઝેશન, સિમ્પલ પોલિમર અથવા પોલિમરાઇઝેશન, જે કંઈ પણ મોનોમર વારંવાર રિપીટ જે કંઈ પણ થતા હોય એને મોનોમર કહેવામાં આવે છે. અને જે કંઈ પણ એનું પોલિમરાઇઝેશન, ફોર એક્ઝામ્પલ તરીકે લેવું હોય તો સ્ટાયરીન, સ્ટાયરીનનું શેનમાં કન્વર્ટ કરવામાં આવશે? તો કે પોલિસ્ટાયરીનમાં. તો સ્ટાયરીન છે એઝ અ મોનોમર અને એનું શેમાં રૂપાંતર કરવામાં આવે? પોલિસ્ટાયરીન, પોલી એટલે પોલિમર અથવા પોલિમરાઇઝેશન. ઇમ્પોર્ટન્ટ શું છે? તો કે ધ પોલિમર આર કોમ્પ્લેક્સ giant high molecular weight અથવા macromolecular form by the combination of large number of one or more type of small molecular of low molecular weight. એટલે કે મોનોમર તરીકે જે કંઈ પણ લઈએ છે એનું મોલેક્યુલર વેઇટ કેવો છે? ઓછો હોય છે. અને એનું શેમાં? પોલિમરાઇઝેશન અથવા પોલિમરમાં કન્વર્ટ કરીએ છીએ એનું મોલેક્યુલર વેઇટ કેવો હોય છે? હાઈએસ્ટ હોય છે. એટલે કે સિમ્પલ જે કંઈ પણ મોનોમર લઈએ એના મોલેક્યુલર વેઇટ કરતા પ્રોડક્ટ રિએક્ટન્ટ કરતા પ્રોડક્ટ જે કંઈ પણ બને છે એટલે કે પોલિમર ચેન બને છે એનું મોલેક્યુલર વેઇટ હાઈએસ્ટ લેવામાં આવે છે. ક્લાસિફિકેશન, ફર્સ્ટ ક્લાસિફિકેશન બેઝ ઓન ઓરિજિન ઓફ સોર્સ જોઈએ. એમાં સબ ટાઈપ તરીકે નેચરલ પોલિમર. વોટ ઇઝ નેચરલ પોલિમર? તો કે પોલિમર આઈધર ઓપ્ટેન ફ્રોમ પ્લાન્ટ ઓર એનિમલ આર કોલ્ડ નેચરલ પોલિમર. એટલે કે જે કોઈ પણ નેચરલ અથવા કે પ્લાન્ટ અથવા એનિમલ દ્વારા જે કંઈ પણ મળી આવે છે એને નેચરલ પોલિમર કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ સિલ્ક અથવા બીજું લેવું તો નેચરલ રબર. આ સિવાય શું? તો કે આરએનએ, ડીએનએ અથવા નેચરલ રબર તરીકે લેવામાં આવે છે અથવા શું? તો કે વૂલ અથવા લેધર પણ લેવામાં આવે છે. અનધર સબ ટાઈપ સેમી સિન્થેટિક. ધ પોલિમર આર ઓપ્ટેન બાય સિમ્પલ કેમિકલ ટ્રીટમેન્ટ ઓફ નેચરલ ફાઈબર ટુ ફિઝિકલ પ્રોપર્ટી લાઇક લેસ્ટ્રમ નેચરલ અથવા ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઇઝ કોલ્ડ સેમી સિન્થેટિક પોલિમર. એટલે કે જે કોઈ પણ કેમિકલ રિએક્શન પ્લસ નેચરલ મટીરિયલ યુઝ કરવામાં આવે મોનોમર તરીકે, શું લેવામાં આવે? મોનોમર તરીકે નેચરલ મોનોમર પણ હોય અને સાથે સાથે શું લેવામાં આવે? તો કે કેમિકલ પણ મોનોમર લેવામાં આવે અથવા આની જે કંઈ પણ રિએક્શન થાય અને જે કંઈ પણ પ્રોડક્ટ આપે છે એને સેમી સિન્થેટિક પોલિમર કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે લેવું તો સેલ્યુલર એસિટેટ, સેલ્યુલર એઝ અ નેચરલ પ્લસ એસિટેટ એઝ અ કેમિકલ. એટલે કે સિમ્પલ કેમિકલ પ્લસ નેચરલ બંનેનું મિક્સ કરીને જે કંઈ પણ પ્રોડક્ટ બનાવે છે એને સેમી સિન્થેટિક પોલિમર કહેવામાં આવે છે. તો ફોર સેલ્યુલર એસિટેટ. અનધર સેલોટેપ તરીકે પણ એક્ઝામ્પલ લેવામાં આવે છે. આ સિવાયના ઘણા એક્ઝામ્પલ છે પણ આપણે અહીંયા એસિટેન રેયોન એ પણ સેમેન્ટિક સિન્થેટિક પોલિમર છે. અનધર સબ ટાઈપ સિન્થેટિક પોલિમર. ધ ફાઈબર ઓપ્ટેન બાય પોલિમરાઇઝેશન ઓફ સિમ્પલ કેમિકલ મોલિક્યુલર ઇન લેબોરેટરી આર કોલ્ડ સિન્થેટિક ફાઈબર. જે કોઈ પણ સિમ્પેટિક કેમિકલ રિએક્શન દ્વારા જે કંઈ પણ બને છે એને સિન્થેટિક પોલિમરાઇઝેશન કહેવાય છે. ફોર ટેફલોન.